વિષય ઇંગ્લિશ યુનિટ 2 2 6 તેના વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એક્ટિવિટી નંબર 6 સુધી આપણે અભ્યાસ કરી લીધો છે. બાળકો હવે આજે આપણે આગળ એક્ટિવિટી નંબર 7 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી નંબર 7 ની અંદર તમારે બે વર્ડ્સ બે સ્પેલિંગ યાદ રાખવાના છે. એના આધારે તમારે એક્ટિવિટી નંબર 7 આખી આખી કમ્પ્લીટ કરતા તમને આવડી જશે. બિફોર બિફોર એટલે કે પહેલા અને નાવ નાવ એટલે કે અત્યારે. કોઈ પણ ક્રિયા છે એ પહેલા થઈ ગઈ એટલે કે ભૂતકાળ દર્શાવે છે. તે વાક્યની પાછળ શું આવશે? બિફોર. એન્ડ જે ક્રિયા અત્યારે ચાલુ છે તેમાં શું આવશે? નાવ. તો એના માટે તમને જે વાક્ય આપેલું હોય તેમાં તમે સરળતાથી ઓળખી શકશો. રીપા એન્ડ હેતર પ્રિપેર્ડ રંગોલી. કોઈ પણ વાક્યમાં પાછળ ઈડી એટલે કે ઈડી શું દર્શાવે છે? ભૂતકાળ. તો ઈડી આવતું હોય તે ક્રિયા દર્શાવે છે કે આ વાક્ય છે એ પહેલા બની ગયું છે એટલે કે ભૂતકાળનું છે. તો ત્યાં આપણે લખીશું બિફોર. સમજાઈ ગયું બાળકો? હા. તો કોઈ પણ ક્રિયા માટે આપણે યાદ રાખીશું કે જો પહેલા થઈ ગયું હોય તો તેના માટે આવશે બિફોર. તેને તમારે વાક્યમાં ઓળખવા માટે ક્રિયાપદની પાછળ જોવાનું. ઈડી આવે છે તો બિફોર. ત્યારબાદ ના ના એટલે કે અત્યારે જે ક્રિયા ચાલુ છે તેની આગળ આપણે લખીશું ના. તો તે કઈ રીતના ઓળખીશું? તો કે જીગર એન્ડ જીગીશા આર સ્કીપિંગ રોપ્સ. સ્કીપિંગ પાછળ આઈએનજી ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોય ત્યારે એ ચાલુ ક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? ચાલુ. તો તેના માટે આપણે શું લખીશું? ના. આ હતી આપણી એક્ટિવિટી નંબર 7 જેમાં તમારે બિફોર અને નાઉનો ઉપયોગ કરીને વાક્ય છે એ કયો કાળ દર્શાવે છે. ભૂતકાળ દર્શાવતું હોય તો બિફોર અને ચાલુ ક્રિયા દર્શાવતું હોય તો ના. તેના માટે આપણે એક્ટિવિટી નંબર 7 ના આન્સર લખવાના છે. ત્યારબાદ